जय श्री राम। विद्यार्थी मित्रों बधाने स्वास्थ्य सारू। नीलकंठ विद्यापीठ तळाजा परिवार वती हूँ शोक दवे। आज ना वीडियो लेक्चर में चौकड़ी गुणाकार ने मां सर्वन हार्दिक स्वागत करू छु। काले आपने द्विचल सुवेग समीकरण में लोकनी रीत અને આદેશની રીત એ બે રીતનો અભ્યાસ કર્યો। આજે આપણે ચોકડી ગુણાકારની રીત જોઈએ। તો ચોકડી ગુણાકારની રીતમાં આમ તો એક સરળ રીત છે, પણ પહેલાનો બેઝિક આપણે સમજી લઈએ તો આપણી પાસે દ્વિચલ સુવેગ સમીકરણ ax plus by plus c बराबर 0। अब प्रमाणित स्वरूप में समीकरण छे, पण बे समीकरण आवता होवाथी फरीवार पाछो आपणे ax plus by plus c बराबर 0 लखी तो आ बन्ने समीकरणो ने आपणे अलग पाडवा माटे ना सहगुणो अने अलग अलग दर्शाविए। तो अहींया आपणे a1 लखीए, અહીંયા a2 લખીએ, અહીંયા આપણે b1 લખીએ, અહીંયા b2 કહી દઈએ, c1 કહી દઈએ, c2 કહી દઈએ। તો આ રીતે બંને સમીકરણ અલગ અલગ થઈ। આ બંને સમીકરણો અલગ અલગ થયા પછી ચોકડી ગુણાકારની રીતમાં આ સહગુણકોનું જે વિભાજન એમાં x ની નીચે, ખરેખર તો એ છેદ નથી પણ x ની નીચે તમારે આ વચલા પદથી શરૂ કરવાનું હોય છે। ખરેખર એ બધી કેવી રીતે વચલું પદ આવે છે, પછી છેલ્લું પદ આવે છે, નેક્સ્ટ પહેલું પદ આવે છે, એની બહુ મોટી થિયરીકલ આપણે અભ્યાસ ગણિતમાં આપ્યો છે, પણ આપણે ટૂંકમાં લઈ લઈએ તો આ બંને સહગુણકો x ના નીચેના વિભાગમાં આપણે લખવાના હોય છે। હવે આ ચોકડી ગુણાકારમાં અહીંયા ફરજિયાતપણે b2 c1 x ના છેદમાં લેવું પડે, એટલે x ના છેદમાં b2 c1 આ બંને પદો ગુણાકારમાં આવે। b2 c1 ગુણાકારમાં લખ્યા પછી વચ્ચે ફરજિયાત માઈનસ આવે। હવે અહીંયા ઉપરથી નીચે ઉતરવાનો ક્રમ હોય છે, એટલે b1 c આ પ્રમાણે x ના છેદમાં સૂત્રબદ્ધ હોય છે। આવી જ રીતે y ના છેદમાં પણ c1 c2 છેલ્લો અને પ્રથમ પદ a1 a2 ના સહગુણકોનો ગુણાકાર આપણે લખવાનો છે, જે y ના છેદમાં આ જ ક્રમમાં, એટલે કે પેલા નીચેથી ઉપર જતા c2 a1 માઇનસ ઉપરથી નીચે જતા c1 a2 એકદમ એના બરાબર અચળ પદ સરખાવવા માટે આપણે જરૂર પડશે એક ના છેદમાં। અહીંયા જે a1 a2 આવ્યા છે અહીંયા લખશું a1 a2 અને હવે લાસ્ટમાં આવશે b1 b2 એટલે કે b1 b2 થી શરૂ કરીને છેલ્લું પદ b1 b2 એ પૂરું થશે। c1 c2 પછી આ રિપીટ થશે, a1 a2 એ પાછા રિપીટ થશે। આમાં પણ ક્રોસ ગુણાકાર આપણે કઈ રીતે લીધો એ જો, પેલા નીચેથી ઉપર a2 b1 માઇનસ ફરજિયાત a1 b2 આવી રીતે ચોકડી ગુણાકારના સહગુણકોનો ગુણાકાર જો લઈ એ ગુણાકાર કરીને બાદબાકી કરીએ, મળતા પદોને અચળ પદ સાથે સરખાવીએ, એટલે આપણને ચોકડી ગુણાકારનો ઉકેલ x બરાબર અને y બરાબર મળશે। આ ચોકડી ગુણાકારના ઉકેલમાં આપણે રકમ લઈએ 2x માઇનસ 5y બરાબર 4 અને 3x માઇનસ 8y બરાબર 5। તો ચાલો આનો આપણે ઉકેલ જોઈએ।
આ સૂત્ર દ્વારા યાદ રાખજો બાળ મિત્રો આ સૂત્ર કેવી રીતે આપણે તાયું છે એ આમાં પણ લખશું દાખલાના શરૂમાં પણ લખશું જેથી કરીને આપણે જવાબ મેળવવામાં તકલીફ ન પડે એક બે દાખલા કરવામાં થોડી ઘણી તકલીફ રહેશે પરંતુ જેવી આપણે પ્રેક્ટિસ થઈ જશે પછી આપણે કોઈ તકલીફ ચોકડી ગુણાકારના રીતમાં નહીં 2x minus 5y बराबर 4 માંથી પહેલા તો એને ફરજિયાત આપણે પ્રમાણિક સ્વરૂપમાં દર્શાવવું પડે એટલે કે ax by c બરાબર 0 બરાબર 0 કરવાનું એટલે 4 ને આપણે આ બાજુ લઈએ એને લખાય પ્રમાણિક સ્વરૂપમાં ફેરવતા 2x minus 5y વત્તા 4 આ બાજુ આવે minus 4 બરાબર 0 આ પ્રમાણિક સ્વરૂપમાં ફેરવ્યા પછી આપણે કહી શકીએ કે સમીકરણ પહેલું આપણને મળી ગયું અહીં બીજા સમીકરણ માટે 3x minus 8y 5 આ બાજુ જાય minus 5 બરાબર 0 સમીકરણ B આ સમીકરણમાંથી આપણે એના સહગુણો કો લઈએ એને કહેવાય વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા આપણે પહેલા x ના સહગુણો કો a1 અને a2 2 અને 3 વત્તા 2 અને વત્તા 3 મળે છે એવી જ રીતે b1 b2 માઈનસ 5 અને માઈનસ 8 મળે એવી જ રીતે c1 c2 માઈનસ 4 અને માઈનસ 5 મળે આમાં હવે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીએ તો x ની નીચે b1 b2 c1 c2 y ની નીચે પાછા c1 c2 રિપીટ કરીને c1 c2 a1 a2 અને લાસ્ટમાં અચળ પદ માટે 1 લઈને a1 a2 અને b1 b2 એમ આપણે લખી શકીએ b1 b2 અહીંયા આપણે ચોકડી ગુણાકારના રીતના સૂત્રમાં આ બધી કિંમત મૂકીએ તો અહીંયા માઇનસ 5 અને માઇનસ 8 આવશે x ના છેદમાં b1 b2 ની કિંમત માઇનસ 5 માઇનસ 8 મૂકતા c1 c2 માઇનસ 4 માઇનસ 5 મૂકતા y ના છેદમાં માઇનસ 4 માઇનસ 5 c1 c2 a1 a2 2 અને 3 લેતા 1 ના છેદમાં 2 અને 3 અને b1 b2 માઇનસ 5 અને માઇનસ 8 આ રીતે પદોની ગોઠવણી કર્યા પછી આપણે એક સૂત્ર તૈયાર કર્યું કે અહીંથી આપણે ઉપર જઈશું b2 c1 એટલે x ના છેદમાં નીચેથી ઉપર જતા માઇનસ 8 ગુણ્યા માઇનસ 4 માઇનસ ઉપરથી નીચે આવતા માઇનસ 5 ગુણ્યા માઇનસ 5 બરાબર y ના છેદમાં નીચેથી ઉપર જતા માઇનસ 5 ગુણ્યા 2 માઇનસ પહેલા નીચેથી ઉપર જ જઈશું હવે ઉપરથી નીચે આવતા
माइनस चार गुणिया त्रण बराबर एक ना छेद में एज क्रम जाळवी राखता नीचे थी ऊपर जता त्रण गुणिया माइनस पांच माइनस फरजियात ऊपर थी नीचे आवता बे गुणिया माइनस आठ आ रीते पदों ने सूत्र में किंमत मुकता गुणाकार करिए तो माइनस माइनस प्लस आठ चौक बत्रीस माइनस माइनस प्लस माइनस गुणाकार में त्रण माइनस आवे जवाब माइनस ज आवशे पचो पचो पच्चीस बराबर y ना छेद में 5 2 10 माइनस 10 माइनस माइनस प्लस 4 3 12 बराबर 1 ना छेद में 5 3 15 माइनस 15 माइनस माइनस प्लस 8 16 गुणाकार થઈ ગયા બાદ સરવાળા પર લખી લેતા 32 માંથી 25 25 ને 5 30 ને 2 32 7 y ના છેદ માં 12 માંથી 10 જતા 2 1 ના છેદ માં 16 માંથી 15 જતા 1 સરખાવ x ના છેદ માં 7 બરાબર 1 ના છેદ માં 1 અને y ના છેદ માં 2 બરાબર 1 ના છેદ માં 1 1 ના છેદ માં 1 જ હોવાથી લખવું જરૂરી નથી પણ આપણે લખીએ છીએ હવે આ ભાગાકાર ના સાથે અહીંયા જતા x બરાબર 7 1 7 અને y બરાબર 2 1 2 આમ x ની અને y ની કિંમત 7 અને 2 ચોકડી ગુણાકારમાં મળે છે અને આપણે પૂર્ણ જવાબ લખતા આમ ચોકડી ગુણાકારની રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 7 અને y બરાબર 2 મળે છે જવાબ પૂર્ણ આપવાની પ્રયત્ન કરવાનો આ ચોકડી ગુણાકારની રીતમાં ઉટ પ્રશ્ન સાથે પણ ચોકડી ગુણાકારની રીત પૂછાય છે તો હવે આપણે આગળ કે જોઈએ ચોકડી ગુણાકારમાં ઉટ પ્રશ્ન જે જે વાગે બોર્ડમાં હોય છે ઉટ પ્રશ્ન અઘરા જ હોય છે કે અઘરા પડે છે કે આપણે સમજાતા નથી થી કોમેન્ટ તમારી વ્યાજબી છે પરંતુ મૂળ પ્રશ્ન સમજવા માટે રકમ સમજવી પડતી હોય છે અને રકમ સમજવા માટે જ્યાં સુધી આપણને રકમ ન સમજાય ત્યાં સુધી રકમનું વાંચન જરૂરી છે એવું પણ બને કે બે વખત પાંચ વખત કે દસ દસ વખત પણ રકમો વાંચવી પડતી હોય છે આપણે રકમ જોઈએ તો જો આપણે બેંગલુરુના એક બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની બે ટિકિટો અને યશવંતપુરની ત્રણ ટિકિટો રૂપિયા 46 માં ખરીદી શકીએ એટલે કે બેંગલુરુના બસ સ્ટેન્ડમાંથી ધારો કે એક ભાઈએ મલ્લેશ્વરમની બે ટિકિટ લીધી યશવંતપુરની ત્રણ ટિકિટ એટલે એને પૈસા ચૂકવવા પડ્યા કેટલા 46 રૂપિયા પરંતુ જો આપણને મલ્લેશ્વરમની ત્રણ ટિકિટો અને યશવંતપુરની પાંચ ટિકિટો રૂપિયા 74 માં મળે યાને બેંગલુરુના એક બસ સ્ટેન્ડમાંથી બીજા એક ભાઈએ મલ્લેશ્વરમની બે ને બદલે ત્રણ ટિકિટ યશવંતપુરની ત્રણ ટિકિટને બદલે પાંચ ટિકિટ ખરીદીએ તો કેટલા ચૂકવવા પડ્યા 74 રૂપિયા તો બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું શોધો આ જે પ્રશ્ન પૂછ્યો છે એને જ આપણે ધારી લઈએ એટલે આપણો દાખલો જે હમણાં સમીકરણો આપેલા હતા ને આપણે ચોકડી ગુણાકારની રીતે જે ઉકેલ્યો એ જ રીત લાગુ પડી જાય
એટલે આપણે પહેલા જે પ્રશ્ન આપણે પૂછ્યો છે ત્યાંથી ધારીને શરૂઆત કરીએ ધારો બેંગલુરુના બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ હવે ધારવાનું છે એટલે એક ટિકિટનો ભાવ આપણે પૂછવો જોઈએ આપણે કોઈ વસ્તુ લેવા જઈએ માની લો કે સફરજન લીધા આપણે પૂછ્યું કે સફરજનનો ભાવ શું 120 રૂપિયાના કિલો લે એ વેચતા હોય તો 120 રૂપિયા બોલે ને કિલો ન બોલે તો એ એની દુકાનમાં કેલારીમાં જેટલા સફરજન છે એટલા બધા 120 ના નહીં એક કિલોનો ભાવ છે ઘણીવાર વ્યક્તિ પૂર્ણ બોલતો હોય છે ઘણીવાર નથી બોલતો તો આપણે સમજી જવાનું છે એટલે ધારો કે બેંગલુરુના બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની આપણે ટિકિટનો ભાવ ધારીએ તો એક ટિકિટ સમજવાની છે તો મલ્લેશ્વરમની એક ટિકિટ નો ભાવ રૂપિયા એક્સ ધારી લીધો અને બસ સ્ટેન્ડ થી યશવંતપુર એ જ બસ સ્ટેન્ડ થી જો આપણે યશવંતપુર ની એક ટિકિટ લઈએ રૂપિયા એને વાય ધારી કારણ કે બંનેની ટિકિટનો ભાવ અલગ અલગ છે એક મલ્લેશ્વરમની ટિકિટના ભાવને આપણે 1 રૂપિયા કીધો કિંમત 1 રૂપિયા કીધી અને એક ટિકિટની કિંમત યશવંતપુરની આપણે વાય રૂપિયા કીધી હવે આવો પાછા રકમમાં કે બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની બે ટિકિટો ખરીદે છે એટલે આપણે એ વાક્ય અહીંયા પૂરું લખીએ કે બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમની બે ટિકિટો અને યશવંતપુરની કેટલી ટિકિટો રકમ આપે છે ત્રણ ટિકિટો રૂપિયા કેટલા આપે છે 46 આપીને ખરીદે આનું સમીકરણ બનાવીએ એક ટિકિટના એક્સ રૂપિયા એટલે કે બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની એક ટિકિટના એક્સ તો અહીંયા બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની બે ટિકિટ લીધી તો એક ટિકિટના એક્સ તો બે ટિકિટના કેટલા થાય બોલો જે બાળકો તો કે એક ટિકિટના એક્સ હોય તો બે ટિકિટના બે એક્સ રૂપિયા ચૂકવવા પડે 10 રૂપિયાના કિલો બટેટા હોય ને 2 કિલો લઈએ તો 20 રૂપિયા 10 ગુણ્યા 2 તો એક ટિકિટના એક્સ તો બે ટિકિટના 2x એવી જ રીતે બસ સ્ટેન્ડથી બે ટિકિટના મલ્લેશ્વરમની 2x છે તો યશવંતપુરની ટિકિટના કેટલા થશે તો કે યશવંતપુરની ટિકિટના ભાવ 2 રૂપિયા છે કેટલી ટિકિટ ખરીદે છે 3 તો એના થાય 3y કુલ થયા છે 46 કુલ એટલે સરવાળો તો આ બંને ટિકિટો ખરીદ્યા પછી આપણે સરવાળો કરીએ તો સરવાળા બરાબર કેટલો જવાબ આવશે 46 સમીકરણ પહેલું જો વિદ્યાર્થી ભાઈઓ કેટલું સરળતાથી સમીકરણ મળે છે તમે જોયું ભલે ને અહીંયા આપણે એક વાક્ય ફરી લખવું પડ્યું લખવા બીજું વાક્ય લખીએ કે એ જ બસ સ્ટેન્ડથી હવે મલ્લેશ્વરમની બેને બદલે 3 ટિકિટો અને યશવંતપુરની 3ને બદલે 5 ટિકિટો રૂપિયા 74 માં ખરીદે 74 રૂપીસ તો જેમ તમે પહેલું સમીકરણ બનાવ્યું બોલો બાળકો
હવે તમને બીજું સમીકરણ બનાવતા આવશે ચાલો ટ્રાય શું લખશું 3 ટિકિટના તો કે 3x 5 ટિકિટના 5y વચ્ચે શેની નિશાની મૂકશું બંનેનો સરવાળો ડુંગળીને બટેટા કુલ કિંમત શું કરવી પડે રૂપિયા આપણા પાકીટમાંથી ઓછા થાય બંનેનો સરવાળો થાય 5 નોટબુક 10 પેન પેન્સિલ ફૂટપટ્ટી બધું લીધું તો એનું જે બિલ બને છે એ સરવાળો છે એટલે આપણે વચ્ચે સરવાળાની નિશાની મૂકીએ બરાબર કેટલા રૂપિયા આપણે ચૂક્યા 74 એને નંબર આપી દઈએ સમીકરણ નંબર 2 આ રીતે બંને સમીકરણો તૈયાર થઈ ગયા હવે આપણે હમણાં જ આના પહેલાના દાખલામાં પહેલું કામ શું કર્યું તો કે જે સમીકરણ મળ્યા છે એ પ્રમાણિત સ્વરૂપમાં છે કે કેમ તો કે પ્રમાણિત સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણનું કેવું કે x + by + c = 0 આમાં બરાબર 0 નથી એટલે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ ફટાફટ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખું 46 ખાલી આ સાઈડ લઉં છું 2x + 3y - 46 = 0 અને 3x + 5y માઇનસ 74 બરાબર 0 બંને સમીકરણોને કદાચ તમે નંબર આપો તો 3 અને 4 આપી શકો ન આપો તો ચાલશે 3 અને 4 ને સહગુણક સાથે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી તો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા a1 a2 સહગુણક આપણને મળી જાય એટલે a1 અને a2 આપણને મળશે 2 અને 3 b1 અને b2 આપણને મળશે 3 અને 5 જે બંને પ્લસ છે માઇનસ આવતા હોય તો ફરજિયાત લેવા પડશે જેમ કે c1 અને c2 માં માઇનસ બંને છે એટલે માઇનસ ફરજિયાત લેવાનું છે માઇનસ 46 માઇનસ 74 વ્યાપક સ્વરૂપ સાથે સરખાવ્યા પછી ચોકડી ગુણાકારની રીતમાં જઈએ તો આપ બધા હવે સૂત્રથી પરિચિત હશો કે x ના છેદમાં પહેલો સહગુણક b1 b2 c1 c2 લખવાનો હોય છે પછી h c1 c2 અહીંયા રિપીટ કરવાના હોય છે એની જોડે જે બાકી પદ છે a1 a2 એ મૂકવાના હોય છે અચળ પદમાં a1 a2 રિપીટ કરવાના હોય છે એની જોડે અપેલું પદ આવી જાય ચાલો ફરી યાદ કરીએ b1 b2 c1 c2 વળી પાછા રિપીટ c1 c2 બાકી a1 a2 વળી રિપીટ a1 a2 લાસ્ટમાં b1 b2 જે પ્રથમ હતા એટલે અહીંયા એક સાંકળો જોઈએ છે આ રીતે બધો મૂકી દીધા પછી એમાં આપણે કિંમતો મૂકીએ તો x ની નીચે b1 b2 આવશે 3 અને 5 c1 અને c2 આવશે માઇનસ 46 માઇનસ 74 ઋણની નિશાની જ્યારથી કર્યો છે થોડી મોટી કરી જેથી કરીને પરીક્ષકને દેખાય y ના છેદમાં c1 c2 રિપીટ થાય છે એટલે માઇનસ 46 માઇનસ 74 a1 a2 અહીંયા જોઈ લો 2 અને 3 એકના છેદમાં 2 અને 3 a1 a2 રિપીટ થાય છે b1 b2 આપણે જે પ્રથમ લખ્યા તે લાસ્ટમાં આવશે 3 અને 5 વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે પહેલા નીચેથી ઉપર તરફ જતા b2 c1 ગુણાકારમાં લેવાના છે x ની નીચે
B2C1 એટલે આપણા થયા 5 ગુણ્યા 46 और 46 માઈનસ છે માઈનસ ફરજિયાત ઉપરથી નીચે હવે આવતા ત્રણ ગુણ્યા માઈનસ 74 બરાબર y ની નીચે B27 ની જેમ C2A1 ના ગુણાકારમાં માઈનસ 74 ગુણ્યા 2 આવશે માઈનસ ઉપરથી નીચે તરફ જતા માઈનસ 46 ગુણ્યા 3 આવશે બરાબર 1 ના છેદમાં નીચેથી ઉપર જતા A2B1 માઈનસ A1B2 એમ આપણને મળશે એટલે A2B1 એટલે 3 ગુણ્યા 3 થશે માઈનસ 2 ગુણ્યા 5 થશે બાળ મિત્રો ગુણાકારમાં બિલકુલ ઉતાવળ ન કરતા આપણે વ્યવસ્થિત ગુણાકાર લખીએ તો અહીંયા આપણે થોડી જગ્યા છે એનો ઉપયોગ કરીએ તો અહીંયા મળશે આપણને x ના છેદમાં આમ તો છેદ નથી 46 ગુણ્યા 5 કરતા 6 30 ની શૂન વધી 3 5 4 20 20 ને વધી 3 એટલે 23 માઈનસ 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 પ્લસ 74 ગુણ્યા 3 કરતા 4 તેરી 12 વધી 1 7 તેરી 21 ને 1 22 4 તેરી 12 નો બગડો વધી 1 7 તેરી 21 ને 22 222 y ના છેદમાં 74 ગુણ્યા 2 પણ માઈનસ હોવાથી માઈનસ 4 2 8 7 2 14 માઈનસ માઈનસ પ્લસ 6 તેરી 18 વધી 1 4 તેરી 12 ને 1 13 138 અને 1 ના છેદમાં 3 તેરી 9 માઈનસ 5 2 10 3 તેરી 9 અને 5 2 10 માઈનસ સરવાળા બાદબાકી કરી લઈએ તો x ના છેદમાં માઈનસ 230 માંથી પ્લસ 222 બાદ થશે પ્લસ માઈનસ માઈનસ 222 માં 8 ઉમેરું તો 230 પણ મોટાની નિશાની એટલે માઈનસ 8 મળશે સરવાળા પર બરાબર y ના છેદમાં મોટું પદ 148 માઈનસ છે 138 પ્લસ છે માઈનસ પ્લસ માઈનસ 148 માંથી 138 કાઢતા 10 વધશે પણ મોટાની નિશાની માઈનસ 10 મળશે બરાબર 1 ના છેદમાં 10 માંથી 9 કાઢવા પડશે મોટાની નિશાની મૂકતા માઈનસ 1 મળશે ચોકડી ગુણાકારની રીતમાં બસ ભાડો કોઈ દિવસ ઋણ ન હોય આપણે એને પૈસા ચૂકવવાના હોય છે અહીંયા ઋણ આવ્યું અહીંયા પણ ઋણ આવ્યું એટલે આપણે તૈયારીમાં જ હોવા જોઈએ કે અચળ પદ પણ ઋણ જ મળવું જોઈએ નહીંતર જવાબ તો માઈનસમાં આવી રહે ત્રણેય પદ ઋણ આવેલા હોવાથી હવે આપણને બિલકુલ ટેન્શન નથી આપણે આગળ વધીએ સરખામણી કરીએ x ના છેદમાં માઈનસ 8 જોડે એનું અચળ પદ સરખાવીએ તો 1 ના છેદમાં માઈનસ અને y ના છેદમાં માઈનસ 10 જોડે અને અચળ પદ આપી દઈએ 1 ના છેદમાં માઈનસ 1 બંનેની સરખામણી થઈ ગયા પછી આપણે x બરાબર જવાબ જોઈએ છે એટલે ભાગાકારના 8 અહીંયા એક સાથે ગુણાકારમાં લઈ લો તો x બરાબર માઈનસ 8 ગુણ્યા 1 એટલે માઈનસ 8 છેદમાં જે માઈનસ 1 માઈનસ 6 એટલે 1 લખો અને y બરાબર આ માઇનસ 10 એક સાથે ગુણાય એટલે માઇનસ 10 ના છેદમાં માઇનસ 1 માટે x બરાબર
गुणाकार में जो नियम छे ये भागाकार में नियम छे माइनस माइनस प्लस 8 भाग्या 1 आप जानो छो એનો જવાબ આપણને 8 મળશે અને y બરાબર માઈનસ માઈનસ પ્લસ 10 ભાગ્યા 1 10 મળશે તમે જોઈ શકો છો કે x બરાબર આપણને 8 મળ્યા એટલે કે 8 રૂપિયા મળ્યા y બરાબર 10 મળ્યા એટલે કે આપણને 10 રૂપિયા મળ્યા પરંતુ ઉતાવળમાં આ જવાબ ન લખાઈ જાય ધ્યાન રાખો અહીંયા આપણે ધારેલી રકમ છે કે બેંગલુરુ ના બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ ની એક ટિકિટ નો ભાવ રૂપિયા x છે x આપણને 8 મળ્યો તો એનો મતલબ એવો થયો કે બેંગલુરુ ના બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ ની એક ટિકિટ નો ભાવ x એટલે કે 8 રૂપિયા મળ્યો તો આપણે ધારેલી રકમ રિટર્ન મૂકીએ કે આમ બસ સ્ટેન્ડ થી x बराबर आपने धारेलू छे मल्लेश्वरम नी टिकट बस स्टैंड थी मल्लेश्वरम नी एक टिकट नो भाव એટલે કે રૂપિયા 8 એમ એ લખી આપણે ભાવ પછી બરાબર કરીએ ભાવ બરાબર રૂપિયા 8 અને યશવંતપુર ની એક ટિકિટ નો ભાવ આપણે y ધારેલો છે એટલે યશવંતપુર ની એક ટિકિટ નો ભાવ રૂપિયા 10 છે એ આપણે ગણી બતાવી વિદ્યાર્થી મિત્રો એક ટિકિટ જો આપણે બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ ની લઈશું તો 8 રૂપિયા થશે તો આપણે પહેલા સમીકરણમાં 46 મળે છે કે કેમ એને ટ્રાય કરીએ તો આપણે કેટલી ટિકિટ લીધી હતી બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ ની 2 તો અહીંયા હું લખું કે 2 ગુણ્યા બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ ની એક ટિકિટ નો ભાવ આપણને 8 રૂપિયા મળ્યો છે એટલે 2 ગુણ્યા 8 વત્તા યશવંતપુર ની એક ટિકિટ નો ભાવ 10 રૂપિયા મળ્યો છે અને આપણે 3 ટિકિટ ખરીદી હતી એટલે 3 ગુણ્યા 10 બરાબર 8 દુ 16 વત્તા 10 તેરી 30 30 વત્તા 16 થઈ ગયા 46 તો આ રીતે ભાઈએ 46 રૂપિયા ચૂકવીને 2 ટિકિટ બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ ની ખરીદી હતી ને 3 ટિકિટ યશવંતપુર ની 46 આપી ને ખરીદી હતી તો આ રીતે તમે તાળો મેળવીને જવાબ આવ્યા પછી કહી શકો છો કે આપણો દાખલો આ ચૂકડી ગુણાકાર ની રીતે સાચો જ છે કે ખોટો છે તો તાળો મેળવવા માટે બંને સમીકરણો કામમાં આવે બીજા સમીકરણમાં મૂકો તો 74 મળે તમને આ રીત અનુકૂળ લાગી હોય વિડિયો તમને ગમે તો અમને પ્રોત્સાહિત કરવા માટે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ